રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની ધરપકડ કરી. મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ચેરમેન પદ સમયે 800 કરોડની નાણાકીય ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. વિપુલ ચૌધરીના પર્સનલ સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ થઈ. આ બંનેને એસીબી ઓફિસ લઈ જવાયા. આ ગેરરીતિના કેસમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની વિરુદ્ધ પણ એસીબીએ ફરિયાદ કરી. વિપુલ ચૌધરી સામે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ એસીબી કરશે. રાજ્ય સરકારે કેસની કાર્યવાહી માટે વિજય બારોટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી. વિપુલ ચૌધરીને રિમાન્ડ માટે શુક્રવારે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મની લોન્ડરિંગ કરવામાં આવી એ સંદર્ભમાં ગઈકાલે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયન પિનલ કોડની અલગ અલગ કલમો અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અલગ અલગ કલમો મુજબ એમના વિરુદ્ધ, એમના પુત્ર પવન ચૌધરી વિરુદ્ધ, એમના પત્ની ગીતાબેન ચૌધરી વિરુદ્ધ અને એમના જે અંગત સીએ છે શૈલેષ પરીખ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવાહી મુદ્દે એસીબીના જોઈન્ટ ડિરેક્ટર મકરંદ ચૌહાણે જણાવ્યું કે 2005 થી 2016 સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડો કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરાઈ, તેમાં સરકારની ગાઈડલાઈન અને ટેન્ડરની શરતોનું પણ ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. 485 કરોડના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ એસઓપીનું ઉલ્લંઘન થયું છે. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી, જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો અને ડેરીમાં ભ્રષ્ટાચાર કરીને વિપુલ ચૌધરીએ 31 કંપની ખોલી, જેમાં મની લોન્ડરિંગ આચરી હોવાનું ખુલ્યું છે. સમગ્ર આર્થિક કૌભાંડ છે, લગભગ 800 કરોડ રૂપિયા અથવા તો એના કરતા વધારે કરોડ રૂપિયાની રકમની આસપાસનું હોઈ શકે છે. અત્યારે એફઆઈઆર મુજબ અમારી પાસે જે ફિગર છે એ ફિગર મુજબ લગભગ એમણે 800 કરોડ રૂપિયા જેટલી ગેરરીતિ આચરેલી છે.